ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવેલી હતી. ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવેલી હતી. ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ અનુસંધાને મહંત દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલું હતું, જેમાં સવારમાં નિશાન ચડાવવામાં આવેલું હતું. 51 કુંડી યજ્ઞ તેમજ બાંભણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું, જેમાં રક્તદાન કરી ને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં 100થી વધુ લોકોએ સહભાગી થઈ આ અવસરનો લહાવો લીધેલો હતો. તેમજ રાત્રિના સમયે પ્રકૃતિના ખોળે 15,000થી વધારે ભાવિક ભક્તજનો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતા દર્શનની સાથે દેવેન્દ્રદાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવેલી હતી. તેમજ બાલકદાસ બાપુ અને મુક્તામાં માતાજી અમરમાની અમૂલ્ય સેવાના દર્શનનો લહાવો મળ્યો. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું, જેમાં લોક સાહિત્યકાર ભોળાભાઈ આહિર, જાણીતા ભજનિક જનક વેગડ, છોટે રામદાસ, નૈતિક વ્યાસ, પ્રખ્યાત ભજનિક ગાયિકા રિંકલ પરમાર તેમજ તન્વી ગઢવી, હંસુયા શિયાળ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવેલી હતી. આ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના અનેક લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા. આજે તારીખ 2024ના ડેડાણ ગામને આંગણે આમ તો ગામના એકતાના ભાવરૂપે અહીં દરેક સમાજના લોકો એકતાના ભાવરૂપે અહીં સાથે મળ્યા અને આજનો જે કાર્યક્રમ લગભગ 10-12 હજાર માણસો એકસાથે રસોડું બધા ભોજન પ્રસાદ લીધો અને ખાસ કરીને જે આપણા ધર્મ અને પરંપરામાં એકતાની જે રીતભાત છે તો આજે ડેડાણ ગામને આંગણે એક અષાઢી બીજના પર્વ નિમિત્તે એમાં અમરધામ આશ્રમની અંદર આજે 12,000 માણસે પ્રસાદ લીધો છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનો અહીં કેમ્પ પણ થયો છે. 100 બોટલો અહીં બ્લડ ડોનેશનની દાન પણ થયું છે અને આજુબાજુ ગામના જે આગેવાનો છે એ પણ અહીં સહયોગી બન્યા છે, ગામના લોકો પણ સહયોગી બન્યા છે અને આ પરંપરાને ઉજળી બનાવવા માટે ગામ લોકોનો પણ ખૂબ સહકાર છે. અને આ જે ડેડાણમાં અમરધામ આશ્રમ ખાસ કરીને અહીં એકતાના પ્રતીક રૂપે